નમસ્તે મારા વાલા વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ ચારમાં ચેપ્ટર ફાઇવનો અભ્યાસ કરી રહ્યા હતા તેમાં ભૂલ ભૂલામણી સુધી મેં તમને કહેલું ગયા વિડીયોમાં કે તમારે ત્યાં તક્ષકના દર સુધી પહોંચવાનું છે ને કેવી રીતે પહોંચો છો તે તમારે મને કહેવાનું તો નીચે જો પ્રશ્ન આપેલા છે કે તક્ષકને દર સુધી જવામાં કઈ કઈ જગ્યા આવી તો તમે જે પણ જગ્યાથી ગયા હોય તે જગ્યા લખવાની જેવી રીતે નદી આવી હોય ઘર આવી હોય પર્વત આવ્યો હોય મંદિર આવ્યું હોય વૃક્ષ આવ્યા હોય તો તમારે તે લખવાના પછી જોવાની છે તમારા મિત્રની ચોપડી જુઓ તેણે તક્ષક માટે કયો રસ્તો શોધ્યો તમારા રસ્તા સરખા છે કે જુદા તે તમારે શું કરવાનું છે સરખાવાના છે તમારે તમારી મિત્રને સાથે આ મિત્રની ચોપડી સાથે તમારી ચોપડીમાં તમે ભૂલભુલાવણીમાં સાપના દર સુધી કેવી રીતે પહોંચ્યા અને મિત્ર કેવી રીતે પહોંચ્યો તે તમારે જોવાનું છે હવે જુઓ પાછળ સિક્સટી ટુ પેજ નંબર ઉપર બાસઠ પેજ નંબર ઉપર વાંચો તો તમારે રીડ કરવાનું છે સાપુતારાનો પ્રવાસ તમે બધા તો સુરતની અંદર રહો તો તમે સાપુતારા તો ગયા જ હશો કારણ કે સુરત થી નજીક છે સાપુતારા પ્રવાસ સ્થળા સૂર્યોદય થયો અમે ડાંગ જિલ્લામાં દાખલ થઈ ચૂક્યા હતા મતલબ સાપુતારાના પ્રવાસ આપણે સ્કૂલમાંથી જઈ રહ્યા છીએ એનું અહિયાં વર્ણન છે ડાંગમાં ડુંગરોને હાર છે ને મોટા ભાગ જંગલોથી છવાયેલો છે એ જંગલોમાં વાઘ દીપડા ને હરણ વગેરે વસે છે એક ડુંગર ઉપર હવા ખાવાનું સ્થળ સાપુતારા આવેલું છે અમારે ત્યાં જવાનું હતું તો આપણે જ્યારે ડાંગ જિલ્લામાં દાખલ થઈએ તો ડાંગ જિલ્લામાં શું છે ડુંગરોની છે અમે મોટો ભાગ મતલબ મોટા ભાગ મોટા ભાગમાં જંગલો છવાયેલા છે અને જંગલોમાં શું રહે છે વાઘ દીપડા અને હરણ અને આપણે ત્યાં એક ડુંગર ઉપર જવાનું હતું ક્યાં સાપુતારા તે હવા ખાવાનું સ્થળ છે તો અમારે સ્કૂલમાંથી ત્યાં સાપુતારા જવાનું હતું અમે વધઈ ઉતર્યા ગામમાં બીજા પ્રવાસીઓ પણ જોવા મળ્યા ડાંગમાં રહેતા લોકો ડાંગી નામે ઓળખાય વાંસના ટોપલા ટોપલી ને પંખા લઈ ડાંગીઓ અને વીંટળાઈ વળ્યા અમને વીંટળાઈ વળ્યા વીંટળાઈ વળવું એટલે આજુબાજુ થઈ જવું એમ એમાંના એક જણ પાસે વાંસનો હરણ મોર ને કબૂતર જેવા રમકડા હતા વાસના રમકડાની તો પરદેશમાં પણ માંગ છે તો ક્યાં ઉતર્યા આપણે સવારે જ્યારે પ્રવાસ નીકળ્યા બસમાં તો આપણે ડાંગમાં ડાંગ જિલ્લામાં પહોંચી ગયા ત્યાં બધા ઉતર્યા ત્યાં બીજા પ્રવાસીઓ પણ હતા અને ડાંગમાં રહેતા લોકોને કયા નામે ઓળખવામાં આવે છે ડાંગી નામે ઓળખવામાં આવે છે તેઓ વાસમાંથી શું બનાવે છે ટોપલા ટોપલીને પંખા બનાવે છે અને રમકડા પણ બનાવે છે તો એ બધા ડાંગીઓ શું કર્યા બસમાંથી મોર કબૂતર બનાવે છે રમકડા એની પરદેશમાં પણ ખૂબ માંગ છે ડાંગના ડાંગણા જંગલોમાં વાસ સિવાય ઊંચી જાતના સાંગના ઝાડ પણ ખૂબ થાય છે શાક ઇમારતી કામમાં વપરાય છે વધઈમાં ઠેર ઠેર ઇમારતી લાકડાની દુકાનો જોવા મળે છે ડાંગમાં વાસ સિવાય કયું બીજું ઝાડ જોવા મળે છે સાગ સાગ એ બહુ કિંમતી લાકડું છે ને તે ફર્નિચરમાં અથવા તો ઘરમાં દરવાજા બારી બારણા ઇમારતી કામમાં વપરાય છે એટલા માટે વધઈમાં પણ ઇમારતી લાકડાઓની ખૂબ બધી દુકાનો જોવા મળે છે વધઈથી સીધા જ સાપુતારા જવાને બદલે અમે વચ્ચે આહવા જોઈ લેવાનું નક્કી કર્યું મતલબ વધાઈથી સીધા જ સાપુતારાને સાપુતારા જવાને બદલે શું નક્કી કર્યું હતું કે ચાલો આપણે વચ્ચે આહવા પણ જોઈ લઈએ વધાઈથી બસમાં બેસી અમે આહવા તરફ જવા નીકળ્યા હવે ડુંગરોવાળો પ્રદેશ શરૂ થયો ઉગતા સૂરજના કિરણોથી ડુંગરો કેસરી રંગના દેખાતા હતા કેસરી ડુંગરો અને લીલા વૃક્ષો અમે જોતા હતા એટલામાં જ આહવા આવ્યું આહવા ડાંગ જિલ્લાનું મુખ્ય મથક છે અહી અમને આશ્રમ શાળા જોવાની મજા આવી તો એમ શું નક્કી કર્યું કે આપણે આહવા પણ જોઈ લઈએ સાપુતારા જતા પહેલા તો વધેથી બસમાં બેસી આહવા તરફ નીકળ્યા તો ત્યાં ડુંગરો વાળો પ્રદેશ શરૂ થઈ ગયો હતો અને ઉગતા સૂરજના કિરણો કેવા દેખાતા હતા કેસરી અને લીલા વૃક્ષો સુંદર રમણીય વાતાવરણ લાગતું હતું એટલામાં આહવા આવી ગયું આહવા એ શું છે ડાંગ જિલ્લાનું મુખ્ય મથક છે અહીં અમને આશ્રમ શાળા જોવા મજા આવી મતલબ ત્યાં વિદ્યાર્થીઓ આશ્રમ શાળા એટલે કે ત્યાં વિદ્યાર્થીઓ ત્યાં જ રહેવાનું ત્યાં જ ખાવાનું ત્યાં ભણવાનું ને કામ કરવાની અને શાળા કહેવાય તો ત્યાં આશ્રમ શાળાઓ હતી એ પણ અમને જોવાની બહુ મજા આવી તો વિદ્યાર્થી મિત્રો આપણે સાપુતારાના પ્રવાસ વિશે આટલી માહિતી પ્રાપ્ત કરી તો આગળની માહિતી આપણે આગળના વિડીયોમાં પ્રાપ્ત કરીશું થેન્ક યુ